દેશમ દેખો ધોરણ 6 એમાં ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યા એમાં સ્વધે 6.1 વિષય આપણે બેઝ કરીએ છે સ્વધે 6.1 માં દાખલા નંબર 1 અને 2 વિષય આપણે બેઝ કરી ગયા છે આજે આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 વિષય આપણે બેઝ કરવાના છે હવે સરળ દાખલા નંબર 3 જોઈએ તો દાખલા નંબર 3 માં આપણે શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓ સંખ્યા રેખા પર નિરૂપણ કરો નીચે આપેલી સંખ્યાઓના સંખ્યા રેખા પર નિરૂપણ આપણે કરવાનું છે હવે સંખ્યા રેખા પર નિરૂપણ અત્યાર સુધી તો આપણે કહી દીધી છે ધારો કે પૂર્ણ સંખ્યા છે અથવા પ્રાકૃતિક સંખ્યા છે અને વસ્તુ એમ મળતી જુલતી આવે ધારો કે મેં તમને કહું કે 5 ને 5 ને તમારા સંખ્યા રેખા પર દર્શાવવાનું છે તો એ તમે શીખી ગયા છો બરાબર આજે આપણે કેવી તો કે પૂર્ણાંક સંખ્યાને પણ દર્શાવતા આપણે શીખવાનું છે બરાબર છે તો હવે જો અહીં આપણે સંખ્યા આપી છે +5 -10 +8 અને -1 બરાબર છે હવે આપણે સંખ્યા રેખા વિશે અભ્યાસ તો કરેલો છે ધારો કે તમને કીધું હોય કે ચલો ભાઈ +5 ને તમે સંખ્યા રેખા પર દર્શાવો આ +5 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે તમે શું કરો કે આવી કોઈ સંખ્યા રેખા દોરો તમે બરાબર આવી કોઈ સંખ્યા રેખા હોય તો શું કે પહેલા તમે શું કરતા હતા ફક્ત અહીં ચલો 0 1 2 3 4 અને 5 પ્લસ તમે 5 એ દર્શાવતી કરવા મતલબ જો તો 5 પણ તમે કરો આને દર્શાવી બરાબર છે એકદમ સાચું છે પ્લસ 5 માં તમે આ રીતે દાદા સંખ્યા રેખા દર્શાવે છે બરાબર છે પણ આપણે ચેપ્ટર કયો ભણી રહ્યા છે તો કે પૂર્ણાંક સંખ્યા આ પૂર્ણાંક સંખ્યા એનો મતલબ શું થાય તો કે પૂર્ણાંક સંખ્યાનો મતલબ થાય કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય બરાબર બધી સંખ્યાનો મિક્સ બરાબર આપણે થિયરીમાં આપણે જોઈ લેતા ને કે થિયરીમાં શું હોય કે શૂન્ય આવે બરાબર પૂર્ણ સંખ્યા પણ આવે પ્રાકૃતિક સંખ્યા પણ આવે ક્લિયર થાય છે બધી સંખ્યાઓ આવે બીજી કઈ તો કે ધન સંખ્યા ઋણ સંખ્યા બરાબર બધું આપણે એક આકૃતિ દ્વારા આપણે સમજીએ કે બધા અલગ અલગ આકાર આવે ધન સંખ્યા ઋણ સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સોરી પૂર્ણાંક બરાબર બધી સંખ્યાના આકાર આવે પણ પૂર્ણાંક ની અંદર શું હોય તો બધી સંખ્યાના જે આકાર હોય તે પૂર્ણાંક ની અંદર ફિટ થતા બરાબર છે આપણે થિયરીમાં જોઈ ગયા છે તો હવે આપણે જોઈએ કે +5 ને સંખ્યા રેખા પર દર્શાવવું છે સંખ્યા રેખા દોર શું સૌથી પહેલા શું તો કે મધ્યમાં શું આવશે તો કે શૂન્ય પછી શું તો કે 1 2 3 4 અને 5 બરાબર છે આ બાજુ શૂન્ય ની ડાબી બાજુ શું આવશે તો કે -1 -2 -3 -4 અને -5 ક્લિયર થઈ છે બધાનો સમાવેશ કર્યો છે આપણે ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ કર્યો ધન પૂર્ણાંકનો પણ સમાવેશ કર્યો અને શૂન્યનો પણ સમાવેશ કર્યો બરાબર ત્રણે ત્રણનો મિશ્રણ એટલે પૂર્ણાંક સંખ્યા બરાબર છે સમાસ કરો હવે આપણે શું કર્યું છે તો કે +5 +5 હવે આપણે વિગત કર્યો છે પ્લસ ની નિશાની તો છે ને પણ જો માઇનસ અને આની અગર કોઈ પણ નિશાની ના હોય તો આ બધી સંખ્યા કેવી છે પ્લસ એટલે ધન સંખ્યા છે એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું હવે જો +5 ધ્યાન લો છો દર્શાવ્યું આ તો તમારો દાખલો નંબર 1 પૂરો ક્લિયર થઈ હવે જો 10 માટે જો 10 માટે શું થશે તો 10 માટે જો તો જો 10 માટે પણ આપણે સંખ્યા રેખા દોરી છે ચલો સંખ્યા રેખા દોરી ચલો મધ્યમાં શૂન્ય આ બાજુ જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ બાજુ જુઓ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 અને -10 બરાબર છે તમારા ચોપડા એકદમ વ્યવસ્થિત દોરવાના છે બધી આકૃતિ પેન્સિલથી દોરવાની છે બરાબર છે તો ચલો -10 ને દર્શાવવા કેવું છે તો -10 મળી ગયા આપણને ચલો દર્શાવી દીધું આ નંબર સંખ્યા રેખા પર નિરૂપણ કે બરાબર છે હવે જો દાખલા નંબર સી દાખલા નંબર સી માં શું કીધું છે +8 ને સંખ્યા રેખા પર દર્શાવો +8 ને દર્શાવો હોય સેમ સંખ્યા રેખા 0 1 2 3 4 5 6 7 8 આ બાજુ -1 -2 -3 -4 -5 -6 -7 અને -8 હવે જો આપણે શું દર્શાવે +7 +7 એટલે ક્લિયર થાય છે
હવે આપણને કીધું છે કે માઈનસ 1 દર્શાવવાનું છે તો માઈનસ 1 દર્શાવવા માટે શું કરશું તો કે શૂન્ય 1 2 3 4 અને 5 હવે જો માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 માઈનસ સંખ્યા રેખા પર આપણે શું દર્શાવવા કર્યું છે સંખ્યા રેખા પર આપણે માઈનસ 1 દર્શાવવા કર્યું છે તો આ રહ્યો માઈનસ દર્શાવી દીધું ક્લિયર થયું તમને સંખ્યા રેખા પર આ રીતે દર્શાવવાનું આમાં કઈ પણ જાતનું આપણે કઈ વિશેષ કઈ કરવાનું છે બરાબર આ થયો દાખલા નંબર હવે જો દાખલા નંબર છે દાખલા નંબર છે આપણે ધ્યાનથી જોવાનું છે દાખલા નંબર છે આપણે શું કર્યું છે ધારો કે આકૃતિ આજે આકૃતિ આપી જો આપણે ઉલા ગુગલ લીધો છે બીજા વાળો લીધો પણ આજે શું કરો આ એની આકૃતિ આપી છે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંક દર્શાવે છે તેનો નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ બરાબર છે એ બધા પૂર્ણાંક દર્શાવે શું છે તો કે આ શૂન્ય છે શું છે શૂન્ય બરાબર હવે શું છે તો કે એક સંખ્યા છે એક છોડીને એક પી આવ્યો છે પછી એક છોડી બી અને બી ને સી ને જોડાયો છે અને હવે એવું જો કે આનું જે માપ અને આનું જે માપ બંને કેવા છે સમાન છે બરાબર આ એકમનું જે વચ્ચે વચ્ચે જે માપો છે બધા સમાન છે બરાબર આકૃતિમાં આપણે થોડા નાના અંતર દેખા છે પણ બધા આપણે સમજવાના છે બધા સમાન છે હવે જો આપણને જે જે મુદ્દાઓ આવ્યા છે એની આપણે ચર્ચા કરવાની છે સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ તો શું કીધું છે જો બિંદુ D ને સંગત પૂર્ણાંક 8 છે તો પછી માઇનસ 8 વાળો બિંદુ કયો હવે આપણને કીધું છે બિંદુ D ને સંગત બિંદુ કયો છે પ્લસ 8 છે પ્લસ 8 બિંદુ છે તો માઇનસ 8 વાળો બિંદુ કયો એવો આપણે તો એ તમે જુઓ ધારો કે અહીં મેં શું લઈ ધારો કે 1 લઈ તો શૂન્ય છે બરાબર પર શૂન્ય અને 1 ની વચ્ચે જેટલું અંતર છે ધારો કે આ એક પોઈન્ટ છે અને ધારો કે ચાર છે તો હામેની સંખ્યા કઈ હશે તો કે આ તો કે શૂન્ય થી મતલબ શૂન્ય થી કઈ બાજુ કઈ તો કે જો શૂન્ય થી 1 2 3 અને 4 તો આ બાજુ પણ જો શૂન્ય થી 1 2 3 અને 4 તો હવે તમને એટલું તો ક્લિયર થયો કે આ જો શૂન્ય હોય તો 8 ની બિલકુલ જેટલા એકમો છે એકના સામેના એકમો હશે બરાબર તો હવે જો આપણે કીધું કે જો બિંદુ D ને સંગત પૂર્ણાંક પ્લસ 8 છે તો બિંદુ માઇનસ 8 વાળો બિંદુ કયો છે તો આપણે ગણી લેવાના છે શું તો કે આ 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા તમે તો નીચે જો 1 2 3 4 5 6 7 અને 8 તો કે મળ્યો 8 હશે તમારો માઇનસ કેટલું થશે માઇનસ કયા બિંદુ પર છે તો કે એ પર બિંદુ પર તો જવાબ મળ્યો આપણને બરાબર જો આટલું ના કરો વિશેષ કે આકૃતિમાં તમારે શું ધારો કરવો એટલે લખી દેવું પડે 1 2 3 4 5 6 7 આ બાજુ લખવું પડે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 માઇનસ 7 માઇનસ 8 માઇનસ 9 માઇનસ એ થાય છે આ રીતે આપણે લખીને તે પણ ચાલે બરાબર છે આ ફક્ત આપણે જાણકારી માટે લખ્યું છે ચલો હવે જો બિંદુ B માટે છે સોરી B માટે છે બિંદુ G ઋણ પૂર્ણાંક છે તો ધન પૂર્ણાંક કયો શું કીધું છે બિંદુ G એ ઋણ પૂર્ણાંક છે તો ધન પૂર્ણાંક કયો તો G માટે જો 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 તો જો એ ધન ઋણ પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંક કયો થશે તો ધન પૂર્ણાંક આ માઇનસ છે ધન પૂર્ણાંક કેટલો થશે પ્લસ ક્લિયર થયો તમને આપણે કીધું બિંદુ જી કયો છે તો કે ઋણ પૂર્ણાંક તો ધન પૂર્ણાંક કયો થશે તો ધન પૂર્ણાંક થશે એનો પ્લસ 6 ક્લિયર છે આગળ હવે આગળ સી બિંદુ મતલબ સી માટે શું કીધું છે તો કે બિંદુ બી અને ઈ ના સંગત પૂર્ણાંક લો બરાબર બિંદુ બી અને ઈ ના સંગત પૂર્ણાંક સંગત પૂર્ણાંક એટલે મતલબ શું તો અહીં જો પહેલા વખત આપણે કીધું છે કે ચલો D નો સંગત પૂર્ણાંક કયો છે 8 તો D નો સંગત પૂર્ણાંક કયો છે 8 બરાબર એની સાથે જ છે આપણે બે વખત શૂન્ય થી 1 2 3 4 5 6 7 8 બરાબર તો D નો કેટલો છે 8 છે તો અહીં શું કીધું છે તો કે B અને E ના સંગત પૂર્ણાંક તો B નો સંગત પૂર્ણાંક B નો સંગત પૂર્ણાંક B નો સંગત પૂર્ણાંક બરાબર કેટલા થશે તો બી માટે જો બી કઈ જગ્યા પર છે આ છે એનો સંદર્ભ પૂર્ણાંક કેટલો થશે 4 બરાબર બી નો સંદર્ભ પૂર્ણાંક કેટલો થયો તો
ओके चल હવે જો ઈ નો સંદર્ભ ગુણાંક ઈ નો સંદર્ભ ગુણાંક એટલે જો ઈ કહે છે તો આ ઈ નો સંદર્ભ ગુણાંક કેટલો થશે બરાબર માઈનસ બરાબર છે બી નો સંદર્ભ ગુણાંક પ્લસ 4 છે ઈ નો સંદર્ભ ગુણાંક માઈનસ 10 છે હવે જો દાખલા નંબર બી દાખલા નંબર ડી માં આપણે શું કર્યું છે તો કે આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે તો હવે આપણે સંખ્યા રેખા જોઈએ છે સંખ્યા રેખા એટલે શું તો કે ચલો આ બાજુ ધન પૂર્ણાંક એટલે ડાબી બાજુ જેટલા તમે જશો બરાબર હવે આ શું છે એટલે ઉપર છે કે એ શું છે જમણી બાજુ આ નીચે જે છે તે ડાબી બાજુ હવે જો ડાબી બાજુ થી નીચે જાવ તો ઠે નીચે કોણ છે તો કે ઈ છે બરાબર છે તો હવે આપણે પૂછ્યું છે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે હવે સૌથી ઓછી એવું કીધું હોય એટલે છેલ્લું બિંદુ કયું છે ઈ તો જવાબમાં આવશે ઈ બિંદુની કિંમત સૌથી ઓછી બરાબર છે હવે જો તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં જોડો તમામ બિંદુના મૂલ્યને ઘટતા ક્રમમાં ઘટતા ક્રમમાં એટલે ઓછાથી વધારે કે વધારેથી ઓછા તો ઘટતા એટલે ધારો કે તમે જો કે ધારો કે તમારા પાંચમા ધોરણમાં 80 ટકા આવે અને જો તમારા છઠ્ઠા ધોરણમાં 60 ટકા આવે કેમ 60 ટકા આવે ઓછી મહેનતના કારણે બરાબર છે તો 60 ટકા આવે તો તમારો વૈધ કે ઘટા કહેવાય તો કે ઘટા બરાબર ઘટા કહેવાય તો તમે ક્રિયા થઈ તો મોટા થી નાના થવા તો હવે તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગુણો એટલે શું તો કે બી થી ઘટતા ક્રમમાં એટલે કે આપણે લખી દેવાનું છે શું તો કે જો જવાબમાં લખો શું B, C, D, A, 0, H, G, F, E. બરાબર છે એકદમ ક્લિયર થઈ ગયું એકદમ સરળ છે કંઈ પણ જાતનું કોઈ વિશેષ છે નહીં ફક્ત તમારે યાદ રાખવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થશે પૂર્ણાંક સંખ્યા કેવા છે કોણ એની સાથે સાથે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે પણ અભ્યાસ હોવો જોઈએ ધન પૂર્ણાંક કોને કહેવાય ગુણ પૂર્ણાંક કોને કહેવાય એ પણ તમને ક્લિયર હોવું જોઈએ બરાબર છે તો આ ક્લાસમાં આપણે આટલું રાખીએ છીએ જય સોમનાથ